ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અભ્યાસ માટે રેડી છો ને? ચાલો આપણે શરૂઆત કરીએ. ગયા વખતે આપણે પ્રભુની પ્રાર્થના એટલે કે વંદના શીખ્યા હતા, એ પ્રાર્થના આપણે પૂરી કરી. આજે આપણે ચિત્રપદાની નંબર 1 શીખીએ. તમને ખબર જ છે કે શબ્દાર્થ જે મેઇન વસ્તુ છે, શબ્દાર્થ આવડે તો જ આપણે અનુવાદ અને બાકીનું સમજી શકીએ, તો એ તમને PDF દ્વારા મળી જાય છે. ચિત્રપદાની એટલે શું? ચિત્રો દ્વારા બતાવાતા શબ્દો. સૌથી પહેલાં ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ, સ્ત્રીલિંગ અને પુલિંગ એવા બે વિભાગમાં આપણને બે બે ચિત્રો આપેલા છે. સૌથી પહેલાં સર્વનામ કોને કહીશું? કે જે શબ્દ નામના બદલે વપરાય એ શબ્દને આપણે સર્વનામ કહીશું. પુલિંગ કોને કહીશું? તો કે શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે અ એવું ઉચ્ચારણ થાય ત્યારે આપણે એને પુલિંગ શબ્દ કહીશું. ઉદાહરણ તરીકે શુક, અ સંભળાય છે છેલ્લે, અ શુક, એટલે આપણે એને પુલિંગ માનીશું. બીજું સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગમાં શબ્દના ઉચ્ચારણ વખતે શબ્દના અંતે આ એવું સંભળાશે. ઉદાહરણ તરીકે પ્રતિમા, આ પ્રતિમા, એટલે આ આવશે એટલે આપણે સમજી જઈશું કે આ સ્ત્રીલિંગ શબ્દ છે. જુઓ, એશ શુકઃ, શુકઃ એટલે પોપટ, પોપટનું ચિત્ર છે. છોકરી બતાવીને નજીકની વસ્તુ બતાવે છે એના માટે એશ વપરાશે. એશ શુકઃ, આ પોપટ છે. હવે દૂરની વસ્તુ બતાવે છે, જો છોકરી ક્યાં ઊભી છે, થોડીક દૂર બતાવેલી છે. મયુર એટલે મોર, સહ મયુર, તે મોર છે, દૂરથી બતાવે છે. એના પછીનું ચિત્ર જોઈએ, કૂતરો છે, શ્વાન એટલે કૂતરો, એશ શ્વાન, આ કૂતરો છે, જે નજીકથી બતાવવા માટે ઉપયોગ કરેલો છે. સિંહ હ એટલે સિંહ, સહ એટલે તે સિંહ છે. એશ ગજઃ, ગજઃ એટલે હાથી, આ હાથી છે, છોકરો એને થોડું નજીકથી બતાવે છે. પછી જો બીજા ચિત્રમાં થોડો વધારે દૂરથી બતાવે છે, અશ્વ એટલે ઘોડો, સહ અશ્વ, તે ઘોડો છે. એના પછીનું પેજ જુઓ, એમાં પણ નજીક અને દૂરની વસ્તુઓ બતાવી છે. એશા એટલે આ અને સા એટલે તે અથવા તો પેલું અથવા પેલી. એશા બાલિકા, બાલિકા એટલે છોકરી, છોકરી નજીકથી બતાવે છે કે આ છોકરી છે. ચિત્રમાં કોણ છે? છોકરી છે, જુઓ આ છોકરી છે. પછી પેલી છોકરી છે એ દૂરથી ચિત્ર બતાવે છે, સા પ્રતિમા, પ્રતિમા એટલે મૂર્તિ, તે મૂર્તિ છે. એના પછીનું ચિત્ર જોઈએ, એશા ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે ટેબલ, આ ટેબલ છે. સા સંચિકા, સંચિકા એટલે ફાઇલ, જેનો ઉપયોગ આપણે મહત્ત્વના કાગળ રાખવા માટે કરીએ છીએ, તે ફાઇલ છે, દૂરથી બતાવે છે. એશા ગીતા, આ ગીતા છે, જે આપણને નજીકથી બતાવે છે.
सा पूजा, ते पूजा छे। दूरथी बतावा माटे सा नो उपयोग करेलो छे। आजे आपणे अहींया सुधी अभ्यास कर्यो, आवती वखते आगळ करीशुं। होमवर्कमां तमारे खास करीने शब्दार्थ पाका करवा पड़शे અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, યાદ રાખવાની, સર્વનામ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આ મહત્વનું છે। આવતી વખતે આગળ કરીશું। થેન્ક યુ।